ચાલો જોઈએ. સૌથી પહેલા હવે જો સૌથી પહેલી વાત એ છે કે ભારતીય ભાગીદારી કાયદો ઉગ્યો છે. ભારતીય ભાગીદારી કાયદો આ આ પ્રેસિડેન્ટ ની તમને બીએ માં તમે લોકોએ 11મા ધોરણનું જે બીએ આવતું એમાં તમે લોકોને ભણાવી દીધું છે કે ભારતીય ભાગીદારી કાયદો કયો છે. તો કે 1932 નો. જો બધાયના કાયદા હોય, માનો કે હમણાં જીએસટી નો કાયદો આવ્યો હોય 2017 માં, હે ને, એટલે કે જીએસટી કાયદો 2017 બોલાય છે. એવી જ રીતના 1932 માં ભારતીય ભાગીદારી કાયદો આવ્યો, એટલે કે ભાગીદાર લોકોએ કઈ રીતના ધંધો ચલાવવો, બરાબર, કેટલા ભાગીદાર મિનિમમ હોવા જોઈએ, અલગ અલગ જે પ્રોવિઝન છે એ બધું 1932 નો કાયદો આવ્યો, ભારતીય ભાગીદારી કાયદો. આ મેં શબ્દ એટલા માટે લખ્યો કારણ કે 5-6 વર્ષ પહેલા બોર્ડે એક એમસીક્યુ પૂછી નાખ્યું અને એમસીક્યુમાં એને પૂછ્યું કે ભારતીય ભાગીદારી કાયદો કયો લાગુ પડે છે. બધા લોકોએ કેવું કહ્યું કે અઘરા એમસીક્યુ કર્યા, પણ જે મહત્વની બાબત હતી એ ન કહી. અને મહત્વની બાબત એ હતી કે આ 1932 નો કાયદો એવું ગુજરાતી મીડિયમની બુકમાં ક્યાંય લખેલું હતું અને ઇંગ્લિશ મીડિયમની બુકમાં લખેલું હતું કે અકોર્ડિંગ ટુ પાર્ટનરશીપ એક્ટ 1932 અને ગુજરાતી બુકમાં ક્યાંય 1932 નો ભારતીય ભાગીદારી કાયદો લખ્યો નહોતો. એટલે ઘણા લોકો એવા હતા કે જેને એમસીક્યુ ખોટું પડ્યું, અને ઘણા એવા હતા કે જેને 11મું ધોરણ યાદ રાખ્યું હોય છે, બીએ ની અંદર આવતું ત્યાં તો બધા લોકો ભણતા વ્યવસ્થિત, 11મું પણ વ્યવસ્થિત ભણતા, હે ને. તો એ જે હું બહુ પ્રાચીન પ્રજાતિઓની વાત કરું છું કે જે પ્રાચીન પ્રજાતિઓ છે એ 11મું વ્યવસ્થિત ભણતા અને એ લોકોએ યાદ રાખ્યું, અને જે લોકોએ યાદ રાખ્યું હતું ને એના એકાઉન્ટમાં 100માંથી 100 આવ્યા, અને જેને યાદ નતું રાખ્યું એના એકાઉન્ટમાં 99 આવ્યો, 98 આવ્યો, 97 આવ્યો, 100 આવ્યો, વોટ આવ્યો. હા, ત્યારે કોરોના નતો, એ વાત સાચી છે. ચાલો, તો ભારતીય ભાગીદારી કાયદો કેટલામાં છે ફ્રેન્ડ્સ? 1932. હવે 1932 નો જે ભારતીય ભાગીદારી કાયદો છે ને એમાં જ ભાગીદારી ની વ્યાખ્યા કરી છે. ભાગીદારી એટલે શું, ભાગીદારી નો મતલબ શું થાય એની વ્યાખ્યા આ લોકોએ આપી છે 1932 ના કાયદાની કલમ નંબર 4 માં. 1932 ભારતીય ભાગીદારી કાયદો અને કલમ કેટલા ની હતી? 4. એની અંદર આપણને આ વ્યાખ્યા આપી છે કે ભાગીદારી એટલે શું. તો એને કીધું કે ભાઈ ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કાં તો બધાય બધાય ધંધો કરતા હોય અથવા બધા વતી તેમના માની કોઈ એક વ્યક્તિ દ્વારા. માનો કે 4 ભાગીદાર હોય, એમાં એક ભાગીદાર ધંધો ચલાવતો હોય અને બાકીના 3 ભાગીદાર રૂપિયા હોય કા હોય એવું બને, બરોબર છે, કાં તો બધા દ્વારા અથવા બધા વતી તેમના માની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો, એટલે ધંધો જે ચલાવતા હોય એનો નફો છે એ વેચવા શું થયા હોય? સમાન થયા હોય. આ વ્યાખ્યા છે કોની? ભાગીદારીની. કેમાં આપી છે? 1932 ના કાયદામાં. કેટલા ની કલમ ની અંદર? 4 કલમ ની અંદર. કે ભાગીદારી એવી વ્યક્તિ હોય જેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વડી તેમના માટે કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધા નફો વેચવા સમાન થયા હોય. ભારત માતા કી છે. ભાગીદારી એટલે શું? એના પછી હવે ભારતીય ભાગીદારી કાયદો 1932 ની કઈ કલમ હેઠળ ભાગીદારીની વ્યાખ્યા આપવામાં આવે છે? કલમ નંબર 4. જો વ્યવસ્થિત તમે સાંભળશો તો તમને લોકોને આના જે એમસીક્યુ ના આન્સર છે એ અહીંયા જ આવી જશે, બરોબર છે. કલમ કેટલા ની હતી? 4 હતી. વેરી ગુડ. હવે ભાગીદારી પેઢી એટલે શું? આપણે લોકો શું શીખ્યા હતા? ભાગીદારી એટલે શું? હવે આપણે સમજીએ કે ભાગીદારી પેઢી એટલે શું. ભાગીદારી પેઢી એટલે શું? તો કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય જાય, જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાઈ જાય એ સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવાય. સામૂહિક રીતે એટલે કે ત્રણ બધા ભેગા થઈ જાય એટલે શું બની ગઈ? પેઢી બની ગઈ. જો વાંચો કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે ત્યારે તે સામૂહિક રીતે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એને આપણે શું કહેશું? ભાગીદારી પેઢી. એના પછીની વ્યાખ્યા છે ભાગીદાર એટલે શું. સમય કહો છે કે જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય છે એ વ્યક્તિગત રીતે ભાગીદાર એક્સ, ભાગીદાર વાય, ભાગીદાર ઝેડ, ભાગીદાર પી, એટલે કે વ્યક્તિગત રીતે એને આપણે શું કહેશું? ભાગીદાર કહેશું. એટલે બે શબ્દને યાદ રાખો, ભાગીદારી પેઢી અને ભાગીદાર બે અલગ વ્યક્તિઓ છે. ભાગીદારી પેઢી એટલે શું? તો કે જે વ્યક્તિઓ ભાગીદારી પેઢીમાં જોડાય જાય અને એ સામૂહિક રીતે બધા ભેગા ભાગીદારી પેઢી કહેવાય અને વ્યક્તિગત રીતે એના પર શું કહે? ભાગીદાર કહે. આ વસ્તુનો ડિફરન્સ છે એ બધા લોકોએ યાદ રાખવાનો. ઓકે એવરીવન. એના પછી ભાગીદારી પેઢીના લક્ષણો જણાવો. તો ભાગીદારી પેઢીના લક્ષણ છે તમે લોકોને આપ્યા છે, કદાચ એને એમસીક્યુ બનાવવું હોય ને તેમ બનાવી પૂછે કે આમાંથી કયું એનું લક્ષણ નથી,
તો નથી નો આન્સર દેવા માટે તમને પહેલા લક્ષણ કયું છે એ ખબર હોવી જોઈએ. પણ આપણે લોકો શું કરશું કે એ લોકો જેટલા પણ અઘરા એમસીક્યુ કાઢી શકતા હોય ને એ બધા આપણે એમસીક્યુ બધા લર્ન કરશું એની અંદર કે કયા કયા પ્રકારના એમસીક્યુ અઘરા કાઢી શકે એની તાકાત કેવી છે અઘરા કાઢવાની અને આપણી પણ તાકાત એવી છે કે આપણે એનો આન્સર આપી શકીએ. બરોબર, તો સૌથી પહેલા ભાગીદારી પેઢી છે કરારથી અસ્તિત્વમાં. હું એમ કહું કે મારે કોઈ યાર ભાગીદારી પેઢી કરવી હોય તો એમ કહો વાલકો ભાગીદાર થવું છે આપણું, બોલો કે આવો ભાઈ આપણે ભાગીદાર થવું છે. હું એમ કહું બચા ટુ કહીને બચા હું કાઢવા દઉં ધંધો બરફ દેખાઠી અને એકડી ગાંઠિયા અમારે ત્યાંથી રોજ ઘરમાં ગરમ સવારે ઓણેલા ગાંઠિયા મળશે અને ઘરમાં ગરમ રાજસ્થાની જલેબી મળશે. તો મિયાને કીધું કે ચાલ ભાગીદાર થવું છે, એને મને કીધું હા આપણે ભાગીદાર થવું છે. તો અમે બી એકબીજાની વાતચીત કરી, અમે બીજા નક્કી કર્યું, નક્કી કરીએ ને એને શું કહેવાય કરાર. શું કહેવાય? વાતચીત કરીએ નક્કી કરીએ એને શું કહેવાય કરાર. એટલે કે ભાગીદારી પેઢી બને ક્યારે? જો એકબીજા મોઢામાંથી બોલે તો. અમે બધા મગ નાખી મોઢામાં કોઈ બોલીએ જ નહીં તો કઈ ભાગીદારી પેઢી બને. આમ એ કહું નહીં ભાગીદારી પેઢી નહીં કરારથી હશે તો આમાં ભાગીદારી પેઢી આવે છે. માય ડિયર ફ્રેન્ડ્સ આ વસ્તુને યાદ રાખજો. ભૂલો ભલે બીજું બધું પણ આ શબ્દ કોઈથી ભૂલતા નહીં કે ભાગીદારી પેઢી છે એ કાવ્ય ઠાકુરને દયાથી કેમ અસ્તિત્વમાં આવે છે કરારથી અસ્તિત્વમાં આવે. જય દ્વારકા દિશા રવિવાર. બીજું હું એમ કહું કે હાલ આપણે ગાંઠિયાનો ધંધો ચાલુ કરી રહ્યા ₹50 નફો તારો નફો કરવા માટે. કોઈ ખોટ કરવા માટે ધંધો કરશે આમાંથી? નહીં કે હું તો નહીં કરું, તમે કરશો? નહીં કોઈ નહીં કરે. બરોબર, ઓબ્વિયસ છે કોઈ ગાંડું છે. ઓકે, જો તમે ગાંડા ન હોય તમારો ઠાકોર ક્યાંથી ગાંડો હોય? હે એવી વાત. ત્રીજો, આ ભારતીય ભાગીદારી કાયદો છે ને, હું તમને એક વાત કે મેં મુન્ની નેન્સી જેટલા લોકો આ વિડીયો જોશે એ તારું નામ સાંભળશે કે હું ને નેન્સી છે ને અમે લોકો એક બિઝનેસ કર્યો ખંભાર દીવથી ભરી આવવાનું અહીંયા અને પછી વેચવા. બરોબર, કોઈ ખબર ન પડી એમ. તો થયું એવું કે અમે લોકો બિઝનેસ કરવા માંડ્યા ખંભાનો અને એમાં શું થયું, મેં છે ને જેટલા ખંભા વેચ્યા ને બધે રૂપિયા રાખી લીધા મારી પાસે. તો નેન્સીએ શું કર્યું, કોર્ટમાં મારા લોકો ફરિયાદ કરી પોલીસ સ્ટેશને ગયો. ઠીક છે, વિશાલભાઈને કંઈક ગિરફ્તાર કરો, મારે એની અગેન્સ્ટમાં એક એક FIR લખાવી છે. તો કે એને છે ને અમે લોકો બિઝનેસ કરતા હતા અને એને એમાં એના ₹50 રૂપિયા મારા જે હતા ને એને રાખી લીધા, મને એ પા નથી. તો પોલીસે અલર્ટથી પૂછ્યું કે બેન તમે બિઝનેસ કયો કરતા? અમે ખંભાનો બિઝનેસ કરતા. મેં કે પેલા એને ધોઈ નાખશે અને પછી ઇમોશનલ થઈને મારી પાસે આવશે, મને ધોઈ નાખશે. બરોબર છે, એટલે તમારે ભારતીય ભાગીદારી કાયદો લાગુ પાડવો હોય તો સૌથી પહેલા તમારો ધંધો કેવો હોવો જોઈએ? કાયદેસર. એનો મતલબ કે બિનકાયદેસરનો ધંધો ચાલે નહીં. એટલે ખંભાનું જે ચલણ છે આપણા ગુજરાતમાં બંધ છે, એટલે ગુજરાતમાં આપણે ધંધો કેવો છે? બિનકાયદેસર છે. એટલે કાયદેસરનો ધંધો જો ચલાવો તો જ ચાલે, બાકી આ ધંધો ચાલે નહીં. ભૂલો ભલે બીજું બધું પણ આ વાક્યને ભૂલતા નહીં કે ધંધો કેવો હોવો જોઈએ આપણો કાયદેસર. ઓકે એવરીવન. બીજું, દરેક ભાગીદાર છે ને એકબીજાનો એજન્ટ છે, પ્રતિનિધિ છે. એજન્ટ કઈ રીતના? માનો કે કોઈ બારગામથી ખરીદી કરવાની હોય અને કોઈ એક ભાગીદાર છે એ આખા ધંધામાંથી ખરીદી કરી આવે, તો એનો મતલબ એ કે એ જે માલની ખરીદી કરી આવ્યો છે એના રૂપિયા ચૂકવવાની જવાબદારી કોની છે? ધંધાની છે. બરોબર, બીજું એટલે કે બાકીના જે બધા ભાગીદાર છે એની પણ જવાબદારી છે એ રૂપિયા ચૂકવવાની. બરોબર, કારણ કે એકબીજાના શું છે? એજન્ટ છે, પ્રતિનિધિ છે, એકબીજાને પ્રતિનિધિત્વ કરી શકે, રિપ્રેઝેન્ટેટિવ છે એકબીજાનો. બરોબર છે, એટલે આ રીતના દરેક ભાગીદાર એકબીજાનો શું છે? પ્રતિનિધિ અથવા તો એજન્ટ. સભ્ય સંખ્યા, આનું મહત્વનો ટોપિક છે, આપણે આગળમાં જોઈશું. મેં બનાવ્યો છે કે સભ્ય સંખ્યા ભાગીદારીમાં સભ્ય સંખ્યા મર્યાદિત હોય. બરોબર, 500 ભેગા થઈને નો કે આપણે બધે ભાગીદાર કેમ નહીં. ભાગીદાર સભ્ય સંખ્યા કેવી છે? મર્યાદિત છે. સભ્ય સંખ્યા કેવી હશે? મર્યાદિત. એના પછી અમર્યાદિત જવાબદારી, આના વિશે આગળ લખેલું છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે માનો કે અમારા લોકોની ગાંઠિયાની વેચણી બંધ થઈ જાય
અને દાણા પીઠમાંથી ચણાનો લોટ વાળો આવે અમારી એ કે ભાઈ લાવો તો 1 લાખ રૂપિયા ચણાનો લોટ તમે લઈ ગયો છો બાકીમાં બરોબર અમે કીધું ભાઈ અમારી રેકડી તો બંધ થઈ ગઈ હવે અમે પૈસા ક્યાંથી તમને આપીએ બોલો કે તમારી પાસે મોટરસાયકલ છે ને અમે કીધું હા એ વેચી નાખો એ વેચીને પણ તમારે મારા રૂપિયા ભરવા પડશે એટલે એનો મતલબ એવો કે ગાઈઝ કે પોતાની જવાબદારી છે એ કેવી છે અમર્યાદિત છે અમર્યાદિત એટલે શું તો કે ધંધાનું દેવું ચૂકવવા માટે જો તમારે તમારી પર્સનલ મિલકત વેચવી પડે ને તો પણ વેચી દો પણ ધંધાનું દેવું તમારે લોકોએ ચૂકવવું પડશે ઓકે એવરીવન એના પછી પેઢીની માલિકી અને સંચાલક એટલે કે જે પેઢીની માલિકી છે અને પેઢીના સંચાલક છે કોણ હોય પેઢીના માલિક અને પેઢીનો સંચાલક કોણ હોય ભાગીદાર જ હોય ને ભાગીદાર પેઢીના માલિક છે અને ભાગીદાર ધંધાનું સંચાલન કરતા એટલે ભાગીદારી પેઢીના માલિકી અને એના સંચાલનમાં શું જોવા મળે છે ભાઈઓ બહેનો એક્યતા શું જોવા મળે છે એક્યતા એટલે ભાઈ એક જ છે માલિક એ જ છે અને એના સંચાલકો છે એ પણ કોણ છે એ જ છે સમજાય બધાને મારી ભાષા ક્લિયર હવે આજનો ક્વેશ્ચન જોઈએ એવરીવન કે ભાગીદારી પેઢી સેનાથી અસ્તિત્વમાં આવે છે આ કયો છે ભાગીદારી પેઢી સેનાથી અસ્તિત્વમાં આવે વેરી ગુડ ક્વેશ્ચન હા તો આવડે છે બધાને ભાગીદારી કરાર હવે મહત્વનો છે ભાગીદારી કરાર કેવો હોય છે ₹5 કરોડ નહીં એ કામ કરીએ સર આપણે ભાગીદારી પેઢી બનાવીએ આપણે રજીસ્ટ્રેશન કરાવીએ અને પછી તમને 5 કરોડ આપો એટલે કે ભાગીદારી પેઢી કરાર જે કાં તો લેખિત એવો છે કે કાં તો કેવો હોય છે કે મૌખિક એવો છે લેખિત એવો છે અથવા તો મૌખિક પણ છે જેવો જેવો ધંધો ધંધો જેવો હોય માનો કે ટાયર પંચર ની દુકાન ભાગીદારીમાં કરવાની હોય તો કે લેખિત કરાર કરવા જેવાય ઊંઘ મોકું પડી જાય બરાબર છે એટલે જેવો ધંધો એવો કરાર હવે મહત્વનો ક્વેશ્ચન કે ભાગીદારી કરાર કેવો હોવો હિતાવહ અને ઈચ્છનીય છે કેવો કરાર હિતાવહ અને ઈચ્છનીય છે લેખિત બરાબર ને સ્વાભાવિક શું કામ લેખિત કારણ કે માનો કે અમે બે ભાગીદારી જોઈન કરી 5 કરોડ રૂપિયા કઈ અને મહિનાથી પછી ખુરશી આવી કે સાહેબ મને 10% વ્યાજ આપો મેં તમને 5 કરોડ આપ્યા ને એનું તમે કીધું એ હું બોલે છું તું જમાન તો લગામ દે ખબર નથી પડતી કે વ્યાજ મળે ને એવું ઊંચા આવાજે બોલી ઈ ઊંચા આવાજે બોલી હે સર યાદ અમારે જો આ તો મેં મારા સોલ છોલે હું તમને કઈ કહેતી નથી તમને ખબર બાકી તમે એમ હતી લો કે સર રાણી લક્ષ્મીબાઈ નું બીજું સ્વરૂપ છોડી ગયા એટલે વાહ સુની વાહ પછી અમે બાધી પડ્યા બાધી પડ્યા બાધી પડ્યા તેનો મતલબ એવો છે કે કેવો કરાર પછી બાધણા ન થાય એના માટે ભવિષ્યમાં બાધણા ન થાય એના માટે શું થયું એનો મતલબ કે આપણો જે કરાર છે ને એ લેખિત હોવો હિતાવહ અને ઈચ્છનીય છે શું કામ એને કારણ કે ભવિષ્યમાં ભાગીદારો છે કોઈ મતભેદ ઉભા ન થાય કોઈ ગેરસમજ ઉભી ન થાય સમજાણ એવરીવન એટલે ભાગીદારી કરાર કેવો હોવો હિતાવહ અને ઈચ્છનીય છે લેખિત ભાગીદારી કરાર કેવો હોવો હિતાવહ અને ઈચ્છનીય છે મુન્ની લેખિત ક્યાં વિચારવા છે મુન્ની દખલો પૈકી એફએલ ટાવર પર ફરવા આવ્યા કે આસન બનાવ ચાલુ કરવા ગયા છે એટલે ટિંગલ ટિંગલ લિટલ સ્ટાર ને એવું છે નથી ને ઓકે એમ છે જુનું યાદ આવી એફએલ ટાવર પર ચાલો એના પછી ગાઈસ જો ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી અંગે કોઈ કરાર ન હોય તો ભગા બધા ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન ક્યાં પ્રમાણમાં હોય છે હવે તમને ખબર છે કે ભાગીદારી કરાર ન હોય તો ભાગીદારો વચ્ચે નફો કે નુકસાન છે એ આપણે લોકો સરખા પ્રમાણમાં માનો કે એ અને બી હોય તો 1:1 માનો કે એ બી સી હોય તો 1:1:1 નાઉ કે એવરીવન યસ ભાગીદારી પેઢી શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે નફો મેળવવાનો એટલે આવડે તો છે તમને બને ભાગીદારી કાયદો 1932 કેવા પ્રકારના ધંધા માટે લાગુ પડે છે વેરી ગુડ વેરી ગુડ વેરી દરેક ભાગીદાર એકબીજાનો શું છે એજન્ટ અથવા પ્રતિનિધિ જો બોલશો તો આવડશે મારા શબ્દને હંમેશા યાદ રાખજો
મને ભગવાન શ્રી કૃષ્ણ એ કીધા ને હું તમને કહું છું કે બોલશો તો આવડશે, સમજાણું, બોલશો તો આવડશે. ઓકે, જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ વાત છે સૂર્યને કહી દીધી, સૂર્ય એના પુત્ર મનુને કહી દીધી, અને પછી ભગવાન શ્રી કૃષ્ણ મને કહી દીધું હું આજે તમને કહું છું. કંપની દ્વારા 2013 મુજબ ભારતીય ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? હવે સમજો. કંપની અધિનિયમ 2014 મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ભાગીદારીમાં પેઢીમાં વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? હવે લખ્યું છે એટલે આન્સર આવડી ગયો. હવે પેલા સમજો બે પ્રશ્ન વચ્ચેનો તફાવત. દુનિયામાં પેલા કેવું છે મિત્રો, દુનિયામાં આપણા ભારત ની વાત કે પેલા છે ને કાયદો બન્યો, શું બન્યો, કાયદો. એટલે 2013 નો કંપની કાયદો બન્યો. કંપની કાયદામાં એવું લખ્યું હતું કે ભાઈ ભાગીદારોની સંખ્યા વધુમાં વધુ કેન્દ્ર સરકાર 100 રાખી શકે એવી અમે એને સત્તા આપે છે. હવે દેશને ચલાવવા માટે સરકાર શું કરે, પોતે નિયમો બનાવે. એટલે પેલા કાયદો બને પછી શું બને, નિયમ. એટલે કંપનીનો કાયદો બન્યો 2013 માં, અને પછી કંપનીનો નિયમ આવ્યો ક્યારે, 2014 માં. અને 2014 માં કેન્દ્ર સરકારે કીધું ભાઈ તમે અમને 100 સુધીની મર્યાદા આપી ને, કે અમારે 100 સુધી ભાગીદારોની સંખ્યા કહી શકીએ, તો કે હા અમારે 100 નથી રાખ, અમારે કેટલી રાખી છે, 50. એટલે એનો મતલબ એવો થયો કે 50 વ્યક્તિ સુધી તમે ભાગીદારી પેઢી બનાવી શકો. તો ભલે પ્રશ્ન એ સર 51 માં થઈ ગયો, તો 51 માં થઈ ગયો તો તમારું રજીસ્ટ્રેશન કેમાં થાય, કંપનીમાં થાય, કેવા થશે, કંપનીમાં. સમજાયું કે વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા 2013 ના કાયદામાં કેટલી કીધી, 100, કેટલા કીધી, 100, અને 2014 ના અધિનિયમમાં વધુમાં વધુ ભાગીદારની સંખ્યા કેટલી કીધી, 50. સમજાયું ટેન્સી કે ખાલી આમ એને જાગવાનું છે, ખુલ્લી આંખે કે ભૂઈ નથી જવાનું, હું તમારી કળાને સમજુ છું એટલી વાર, બરોબર છે. ખુલ્લી આંખે જાગવાનું છે, ખુલ્લી આંખે સુવાનું નથી, કારણ કે ખુલ્લી આંખે જોયેલા સપના છે ને એવી વળી હંમેશા સાચા થતા હોય છે. બીજા કોઈ સપના જોતા નહીં, ભણવા સિવાય ના, ભણવાના સપના સાચા થાય, બીજા કે સપના સાચા થતા. ઓકે, લોકડાઉન ઇફેક્ટ. ઓકે, ભાગીદારી પેઢીમાં એક વખતની વાત છે મિત્રો, કે જ્યારે બોર્ડને મજાયેલી પેપર સેટરે એમ પૂછી નાખ્યું કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે. એ કરીને મૂક્યું 100, બી કરીને મૂક્યું 50, સી કરીને મૂક્યું 2, અને ડી કરીને મૂક્યું 1 પણ નહીં. અને લોકો ઇમોશનલ થઈ ગયા, ઘણા 100 કરી એવા, ઘણા 50 કરી એવા, પણ ખરેખર ઓછામાં ઓછા ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ, ઓછામાં ઓછા પૂછ્યું હતું. કારણ કે બરાબર ઘણા લોકો કેવું કર્યું હોય, વધુમાં વધુ જયારે પેપર ભરતા ને ત્યારે સ્પીડ એટલી બધી હોય કે કોઈની હમ જોવાનો ટાઈમ ન હોય, અને એમાં જો આપણને આવડતું હોય અને બીજાને ન આવડતું હોય તો તમે આવું જોઈએ નહીં આવે. બોલે કોઈને પાછું ગમે એટલી રૂચ્યું મને કોઈ જવાબ નથી આપે, ગમે એટલા આપણે ચીચકારા કરે તોય આપણે જવાબ નથી, ગમે એટલા હાથ આગળ પછી મારે ને તોય આપણે જવાબ નથી. પણ જયારે આપણને ન આવડે ત્યારે એનો હળવે એની હમ જોઈને મુડીને પૂછીએ કે હે મુની આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે, તો તું કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની જવાબદારી કેવી છે? એટલે સર તમે લખ્યું છે, અમે પણ એ લખ્યું છે, અને અમે જોઈએ છીએ, ભલે બ્લર દેખાય છે પણ એટલીસ્ટ અમે લોકો જોઈ શકીએ છીએ, કારણ કે અમે લોકો લખ્યું છે વ્યવહાર, કારણ કે સંયોગ અને સામૂહિક રીતે કેવી છે, અમર્યાદિત. એટલે ડિપેન્ડ કે તમને પેપર સેટર છે કયા ઓપ્શન આપે છે, કદાચ એવું આપે કે સંયુક્ત અને વ્યક્તિગત રીતે અમર્યાદિત, કદાચ એવું ઓપ્શન આપે ખાલી અમર્યાદિત, કદાચ એવું ઓપ્શન આપે ખાલી મર્યાદિત. તમારે લોકો ભૂલો ભલે બીજું બધું, પણ એક શબ્દને ભૂલવાનું નથી. જવાબદારી કેવી હોય છે બાળ મિત્રો, અમર્યાદિત. કેવી હોય છે, અમર્યાદિત. બધાને યાદ આવી ગયું? આપણા ચકલા ઉડી જાય છે. બિચારીને મોડી લાઈટ થાય છે, વીજળીનું બિલ વહેલું ભરતી જાય મુન્ની, એટલે તમને લાઈટ વહેલી થવા માંડે. હવે 18મો ક્વેશ્ચન છે એવરીવન, કે અમર્યાદિત જવાબદારી એટલે શું?
અમર્યાદિત જવાબદારી એટલે શું બાળ મિત્રો? અમર્યાદિત અમર્યાદિત એટલે જવાબદારી. મેં તમને કીધું હતું કે જયારે ધંધાનું દેવું ચૂકવવા માટે ધંધા પાસે મિલકતો પૂરતી ન હોય તો માલિકે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડશે. અને આને કહેવાય અમર્યાદિત જવાબદારી. કે ભાગીદારી પેઢીમાં સંચાલન અને માલિકીમાં શું જોવા મળે તમને? એકતા. હા, વેરી ગુડ. શું કામ એને? કારણ કે મેં કીધું હતું કે ધંધાનો માલિક કોણ? તો કે ભાગીદાર. ધંધાનું સંચાલન કોણ કરે? તો કે ભાગીદાર. ભાગીદાર વત્તા ભાગીદાર બરાબર એક્યતા. એટલે કે સંચાલનમાં પણ એક્યતા અને એના માલિકીમાં પણ શું મળે છે? આપણને એક્યતા જોવા મળે છે. હવે એના પછીની વાત છે કે ભાગીદારી કરાર નામું એટલે શું? કરાર નામું. ભાગીદારો કાયદાની જોગવાઈની મર્યાદામાં રહીને કરાર કરે છે. જો આ કરાર લેખિત સ્વરૂપે કરવામાં આવે તો તેને ભાગીદારી કરાર નામું કહેવામાં આવે છે. એના પછીનો ક્વેશ્ચન માર્યો છે કે ભાગીદારી કરાર નામું શા માટે લેખિત હોવું ઇચ્છા અને ઇચ્છનીય છે? તો જવાબ તમને બધાને ખબર છે કે ભવિષ્યમાં કોઈ મતભેદ કે ગેરસમજ ભાગીદારો વચ્ચે ઊભી થાય તો એનું નિરાકરણ કરવા માટે આપણી પાસે જો લખેલું હોય ને તો આપણી બાધ્યતા અટકી જાય. એવી વાત ખબર છે. આપણે વડવાઓ કહી દીધા છે કે લખેલું વિચાર, લખેલું વિચાર. કોઈ પણ મેટર થઈ હોય એને લખવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પણ એની શિક્ષાપત્રીમાં કહી દે છે કે કોઈ પણ જ્યારે કાર્ય કરો એ બે પાંચ માણાની વચમાં, કોઈ ડિસિઝન લો, કોઈ સોદા કરો તો એના માટે બે પાંચ માણાની વચમાં એ સોદા કરો. અને જે પણ કંઈ કાર્ય કરો એ લખીને કરો, કારણ કે ભવિષ્યમાં તકલીફ ઊભી ન થાય. એવી વાર એવું કોઈ કીધું છે સ્વામિનારાયણ ભગવાને? જે માનતા હશે એને ખબર હશે, કદાચ કીધું હશે. મેં એવું કંઈક સાંભળ્યું છે. એવી વાર કીધું હોય છે ને? કીધું હોય છે શિક્ષાપત્રીમાં કહ્યું છે. યા કોક કોક વાર મેં આવું ભણાવ, કારણ કે હરેક એક શિક્ષકનો ધર્મ છે એવી વાત કે ભણાવવાની સાથે સાથે એ આધ્યાત્મિક જ્ઞાન પણ આપે એવી વાત. ઓકે ઓકે. કંપની અધિનિયમ 2014 મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ભાગી એ મુન્ના પાછું કેમ ઇમોશનલ થઈ ગયું? ઇમોશનલ થઈ ગયું કોમ્પ્યુટર. કે ભાગીદારી કરાર નામું એ ભાગીદારી પેઢીનું શું છે? વહીવટી બંધારણ. શું કામ વહીવટી બંધારણ? કારણ કે કયા ભાગીદારે કેટલા રૂપિયા લઈ આવવા, કયો ભાગીદાર કામ કરશે, કયું ભાગીદારને શું જવાબદારી છે, ઉપાડ કેટલો કરશે, ઉપાડ પર વ્યાજ કેટલું કરશું, પગાર કેટલો આપશું, બોનસ કેટલો આપશું, કમિશન કેટલું આપશું, મહેનતાણો કેટલો છું, બધી મેટર ભાગીદારોને લગતી એ ભાગીદારી કરાર નામામાં હોય છે. એટલા માટે ભાગીદારી કરાર નામો છે. કેવું છે એવરીવન? વહીવટી બંધારણ છે. આઈ હોપ સો તમે તમારા મગજમાં છપાડો. શું મુનિ ભાગીદારો વચ્ચે મતભેદ કે ગેરસમજ ઉભી થાય તો નિરાકરણ કઈ રીતના કરશો? માનો કે ભાગીદારી કરારનામું તૈયાર કર્યું નહીં, અમે લોકો ગાંઠીની રેકડી ચાલુ કરી, ગાંઠીની રેકડી માટે ધબ ધબાડી હાલવા પડી, એટલી બધી હાલવા પડી, એટલી બધી લોકો આખો વર્લ્ડમાં ફેમસ થઈ ગયા. અને વર્લ્ડમાં ફેમસ થઈ ગયા ને પછી છે ને અમે નફામાંથી બધી બાંધવા માંડ્યા. હું આને કહેવા માંડે ભાઈ તું તો ખાલી મેં તું સંભારો બનાવશું, હું ગાંઠિયા બનાવું છું, ગાંઠિયા હું ભણું છું, ગાંઠિયા ફેમસ છે, સંભારો ફેમસ નથી. એમાં અમે બાંધવા માંડ્યા. પછી તો કે કોઈ ત્રીજા વ્યક્તિ આવી ગયો, ભાઈ કાંઈ વાંધો નહીં, બાંધવામાં તમે લોકોએ લેખિત કરારનામું કહ્યું ત્યાં એનાથી નિરાકરણ લે. અમે કીધું અલ્યા લેખિત કરારનામું તો કહ્યું જ નથી. તો પછી અમે ગયા કોર્ટ પાસે અને કોર્ટે કીધું કે જ્યારે કરારનામું તમે તૈયાર કરેલું ન હોય ને એવરીવન, ત્યારે એનો કેનો ઉપયોગ કરશું આપણે? 1932 ના ભારતીય ભાગીદારી કાયદાનો. એટલે કે ભારતીય ભાગીદારી કાયદો 1932 નો આપણે ઉપયોગ કરી અને તમારા ઝઘડાઓનો આપણે શું કરશું? નિરાકરણ લઈ આવશું. કારણ કે અમે લોકો અહીંયા ઈજ કરવા બેઠા છીએ. એવરીવન હે જો ભાગીદારો કરારનામું કરેલ ન હોય તો નીચેના પ્રશ્નોનો નિકાલ ભાગીદારી કાયદા 1932 ની મુજબ કેવી રીતે કરશો? હવે અહીંયા હું તમને નીચે આ ક્વેશ્ચન પૂછું છું એવરીવન. આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોઈ વિચારવાનો છે અને પછી આ ક્વેશ્ચનનો તમારે જવાબ દેવાનો છે. જવાબ એટલા માટે દેજો કારણ કે એવરીવન આનો તમને એમસીક્યુ પૂછાઈ શકે એમ છે. માનો કે ભાગીદારી છે, ભાગીદારો છે, અંદર અંદર કંઈ કરારનામું કર્યું નથી, કાંઈ લેખિત કર્યું નથી અને પછી બે ભાગીદારો વચ્ચે ડખલ થઈ જાય છે અને ડખલ જેવા થઈ જાય છે એટલે ભાગીદારો છે એ આનું નિરાકરણ છે 1932 ના કાયદા મુજબ લે હશે. તો 1932 ના કાયદામાં આ બધા ઝઘડાનું શું નિરાકરણ આપ્યું છે એ તમારે લોકોએ યાદ રાખવાનું છે. પહેલું,
ભાગીદારી લાવવાની થતી મૂડી અંગે બે ભાગીદારો ભાગી પડ્યા મૂડી અંગે તો ભારતીય ભાગીદારી કાયદો કહે છે કે દરેક ભાગીદારે મૂડી લઈ આવી ફરજિયાત નથી. ભાગીદારો પોતાની સર્વસંમતિથી નક્કી કરશે કે કોણે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા, કોણે કેટલા રૂપિયા ધંધામાં રોકવા, એ બે ભાગીદારો પોતાના સર્વસંમતિથી નક્કી કરશે. એટલે આવા ભાગીદારો કોઈ ડખા કરવાના છે નહીં, એમાં કોઈ ફરજિયાત નથી મૂડી લઈ આવી. એટલે યાદ રાખજો કે ભારતીય ભાગીદારી કાયદો 1932 મૂડી અંગે શું કહે છે કે મૂડી લઈ આવી ફરજિયાત નથી, મૂડી લઈ આવી ફરજિયાત નથી, મૂડી લઈ આવી ફરજિયાત નથી. સમજી ગયો સમજી ગયો. છેલ્લી બે સરત ભણાવી મારે હજી મારે 500-600 વર્ષ ભણાવવાનું બાકી છે. મારું મગજ, મારું કાન, મારું વાણી એને સાચી રહેવા દો કે જેથી કરીને હું તમારી સૂની પેઢીને પણ ભણાવી શકું. જ્યારે હું કહી શકું કે તમારા જે બાપ દાદીઓ હતી ને એને હું ભણાવું. શું છે મજા કરે અરે કઈ નઈ કરે, એ બહુ ડાયો છે, બહુ ડાયો પ્રાણી છે. હવે માનો કે મૂડી પર ક્યાં જશે, ચાલ એને ભૂલી જાઓ, હવે આપણે આપણા કામ તરફ ધ્યાન આપો. એને ઈ જ્યાં છે ત્યાં રહેવા દો. અમે લોકો જયારે ભણતા ત્યારે એક સરસ મજાનું વાક્ય આવતું પાઠમાં કે જ્યાં સુધી તમે કોઈની જિંદગીમાં દખલ નહીં કરો ને ત્યાં સુધી કોઈ તમારી જિંદગીમાં દખલ નહીં કરે. ન કરે નહીં, આપણે એના દખલ કરશે, એ આપણામાં નહીં કરે. એટલે એને એનું કામ કરવા દો, આપણે આપણું કામ કરીએ. ચાલ એના પછી મૂડી પર ગયા છે. હવે માનો કે મુની હવે માનો કે એ 5 લાખ રૂપિયા કે બી એ 10 લાખ રૂપિયા કે બી કે કાલે ભાઈ મને 10% વ્યાજ આપ, તો એ શું કહેશે કે આપણે કઈ નક્કી તો નહોતું કહ્યું ભાઈ બહારથી પડ્યા. 1932 નો કાયદો જોયો તો ખબર પડી કે ઓહો, જો તમે કરારનામું તૈયાર કર્યું ના હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ મળશે નહીં નહીં નહીં. મૂડી પર વ્યાજ મળશે નહીં નહીં નહીં. ક્યારે? જો કરારનામું તૈયાર કર્યું નહીં હોય તો. એના પછી જે ઉપાડ પર જાય છે કે હવે માનો કે કોઈ ભાગીદાર છે દર મહિને 50,000 રૂપિયા ઉપાડી જાય છે, તો બીજો ભાગીદાર એને કહે છે કે હે ભાગીદાર, કોઈ કાંઈ નહીં કરે, એ છે ને ફર્સ્ટ છે, ખાલી એ આપણા બધાથી આજુબાજુમાં ફર્સ્ટ છે, એ આપણે કોઈને કાંઈ નહીં કરે, બહુ ડાયો છે. અને બીજું એ બાઇટિંગ નથી કરતો એટલે એ આપણને કરતો પણ નથી, બરોબર છે. એ ખાલી કદાચ ક્યાંક જઈને બેસે કદાચ, મને બેસવા દે. અરે આ કાનમાં નો જાય બાપા, આ કાનમાં જાય એડી થઈ ગઈ છે. કોઈને પકડતા આવે તો મારવું કે હિંમત વાળો નથી. ના મને નોટ ને આમ કરીને આમ બધી જવાય હું ક્યાંય. હલો હજુ હવે ઉપર પર ધ્યાન છે કે એટલે માનો કે કોઈ ભાગીદાર છે દર મહિને 50,000 રૂપિયા ઉપાડતો, તો બીજો ભાગીદાર કહે છે કે હે ભાગીદાર, તો દર મહિને 50,000 રૂપિયા ધંધામાંથી ઉપાડી જા છો તો તારે ધંધાને વ્યાજ દેવું પડશે, એટલે કે ધંધો તારી પાસે વ્યાજ વસૂલ કરશે. તો યાદ રાખવાનું છે કે જો ભાગીદારી કરારપત્રમાં ઉલ્લેખ ના હોય તો 1932 ના કાયદામાં એવું કહેવામાં આવે છે કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. એટલે ઉપાડ પર આપણે કોઈ વ્યાજ વસૂલ કરવાનું છે ઓકે. એના પછી છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. હવે માનો બચ્યું છે બિચારો, છોડી દેવા માટે કઈ વાંધો નથી, છોડી દેવા ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું.
હવે માનો કે કોઈ એક ભાગીદાર છે એ આખો દી બીજાનું કામ કરે છે, બીજા આખો દી કામ કરે છે, બીજો ભાગીદાર છે આખો દી ભૂતો હોય છે, તો તમે બીજો ભાગીદાર જે કામ કરતો હોય ને એક એક ભાઈ હવે હું મને 10 મહિને 10,000 રૂપિયા દેવા જોયો તારે બેબાદી પેટા કોર્ટમાં ગયા. કોર્ટે કીધું ભાઈ ભાગીદારી કાયદાની જોગવાઈ એવું કે છે કે જો તમે લોકો કરારનામાં ઉલ્લેખ ન કર્યો હોય કે ભાગીદારનો પગાર કેટલો, ભાગીદારને બોનસ કેટલું, ભાગીદારનું કમિશન કેટલું, ભાગીદારનું મહેનતાણું કેટલું, તો કોઈ પણ ભાગીદારને બોનસ ન મળે, કોઈ પણ ભાગીદારને કમિશન ન મળે, કોઈ પણ ભાગીદારને પગાર ન મળે અને કોઈ પણ ભાગીદારને મહેનતાણું મળે નહીં. એના પછી ભાગીદારે ધંધાની દીધેલી લોન પરનું વ્યાજ બહુ મહત્વનો ટોપિક છે. કોઈ એક ભાગીદાર છે, સદર છે અને ધંધાને લોન આપે છે, મૂડી તો આપતો જ હોય. સદર એમ કે ચાલો ધંધાને જરૂર પડી તો 10 લાખની લોન આપું, 10 લાખની ધંધાને લોન આપી દીધી, પછી વર્ષના અંતે કે મને 10% વ્યાજ આપો, પછી કઈ ભાગીદારો બાધી પડ્યા, ભાગીદારો કોર્ટમાં જાય છે. કોર્ટે કીધું કે ભાઈ ભારતીય ભાગીદારી કાયદા 1932 એમ કહે છે કે જો કોઈ ભાગીદારે ધંધાને લોન દીધી હોય અને કરારનામું બનાવ્યું ન હોય, એટલે કે કઈ કરારનામાં કોઈ વ્યાજ કે ચૂકવટ ન હોય, તો એને કેટલું વ્યાજ દેવાનું છે? 6% વાર્ષિક. સદરે સમજો 6% વાર્ષિક, વર્ષના 6% ગણવાના છે. એક વર્ષ 1 મહિના કેટલું થાય? 0.5% વ્યાજ, 6% વાર્ષિક દેવાનું થાય છે. બરોબર છે? એક વખત કેવું હતું, જયારે ભણતા ત્યારે ક્વેશ્ચન પૂછ્યું હતું, એમસીક્યુ પૂછ્યું હતું કે કેટલું વ્યાજ ગણાય, તો 6%. અમે લોકો બધે 6% કહ્યું. બીજે વર્ષે બોર્ડ ઇમોશનલ થઈ ગયું અને બોર્ડે પૂછ્યું કે પેલામાં 6%, એ કહ્યું લખ્યું 6% અને બી કરી લખ્યું 6% વાર્ષિક. એટલે બધા ઉતાવળમાં હોય, બધા શું કરી આવે, ભારત માતા કીજે 6%, આપણે 100 માંથી 100. અરે ભાઈ તું જો તો ખરા, બી શું કહે છે? બી 6% વાર્ષિક લીધું છે. તમારે લોકો પણ કદાચ પૂછાય તો તમને 6% આપ્યું અને 6% વાર્ષિક આપ્યું હોય તો તમારે લોકો કયું સિલેક્ટ કરવાનું? એવી વાત ઓકે, 6% વાર્ષિકને સિલેક્ટ કરવાના. સમજે છે મારી ભાષાઓને? સમજી શકો છો એવરીવન? બધા જ લોકો બધા ખુશ કેમ નથી હોતા જયારે ભણતા હોવ છો ત્યારે? મોટું કેમ તમારું મોઢું દેખાડે, તમારો બોલ શું છે, હા ને? તમારું મોઢું એવું તો નથી કે ધરાડ ધરાડ ભણતા હોય એવું. બી એપી યાર, બી હેપી હંમેશા, હરેક પણ લાઈફને જીવો, મજાથી જીવો, મસ્તીથી જીવો. અને હંમેશા જ્યારે એક એક છે ને સર્વે આવ્યો છે અને હું તમને ટેલી કરીને દેખાડું. વેટ ગાઈઝ, વેટ, કહું તમને, કાલે ઇકોનોમિક્સનું પેપર હોય, 2 દિવસ અગાઉ કહી દીધું કે કાલે ઇકોનોમિક્સનું પેપર છે. ઇકોનોમિક્સના પેપરના ચેપ્ટરના પેજ જે 5 ફવારના મુખવા બેઠા હોય, ડિપ્રેશન થી વાંચો એટલા માટે, પણ જેવી જેવી વાંચો ને તેને ફીલ કરીને વાંચો. ઇકોનોમિક્સ, વાહ વાહ વાહ, ઇકોનોમિક્સ, ઈઝી ઇકોનોમિક્સ. અરે ઇકોનોમિક્સ તારમાં છે શું? 4-5 આંકડા છે ને, યાદ રાખી લેશું. અરે ઇકોનોમિક્સ તારમાં છે શું? 2-4 લોજિક છે, યાદ રાખી લેશું. અરે ઇકોનોમિક્સ તારમાં છે શું? 2-5 મુદ્દા છે, યાદ રાખી લેશું. અરે ઇકોનોમિક્સ તારમાં છે શું? 2-5 અઢાર એમસીક્યુ છે, યાદ રાખી લેશું. ઇકોનોમિક્સ તારમાં છે શું? 2-5 અઢાર ક્વેશ્ચન છે, યાદ રાખી લેશું. છે શું તારામાં? એમ કરીને વાંચો ને, બિંદાસ યાદ રહે છે. દુનિયાની કોઈ એવી તાકાત નથી. એટલે જ્યારે જ્યારે વાંચો ને, જ્યારે વાંચો ને, ત્યારે બિંદાસ થઈને વાંચો. એવરીવન, જ્યારે વાંચો ને ત્યારે બિંદાસ થઈને વાંચો, ટેન્શન લઈને. હવે માનો કે કોઈ સ્ટોરી બુક વાંચતા હોય, સ્ટોરી બુક આપણે કઈ ખાઈ ખાઈ યાદ રહીએ? શું કામ એને? કારણ કે એમાં ઇન્ટરેસ્ટ પણ ઉંડર પૂર્વક ઉતરી જાય. એમ બોલવાય છે કે એક વરસાદની સંધ્યા, તો બધાને વરસાદની સંધ્યા યાદ આવે. એમાં વરસાદ વરસી રહ્યો હતો, આપણે દેખાય વરસી રહ્યો હતો. એમાં એક સ્ત્રી ચાલી રહી હતી, આપણે દેખાય કે આપણે ચાલતા હોય, હે ને? તો જેમ સ્ટોરીને ફીલ કરો ને, એ રીતના સબ્જેક્ટને ફીલ કરો. અકાઉન્ટને તો ફીલ નહીં કરી શકો ચાલો, પણ તો એ અકાઉન્ટને પ્રેક્ટિકલી વિચારો. બટ
ડીએ છે ઈકો છે એસપી છે અને ફીલ કરી શકાય ફીલ કરશો એટલે મજા આવશે મજા આવશે ગુજરાતી જ્યારે ગુજરાતમાં સુપર ડુપર હિટ મજા જ આવી જોઈએ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ બસ હવે હવામાં ઉઠતા ભગવાનની પ્રાર્થના કઈ ના પડી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ બસ હવામાં ઉઠીને આપણે પ્રાર્થના કઈ લેવાની એટલે પેલું ભાગ પૂરું ભારત માતા કી જય નરસિંહ મહેતાએ લખેલું છે 15મી સદીમાં નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર ના તરાજા ગામમાં વાત થઈ ગઈ પૂરી બોલો હું એમાં સવાલ નથી ચાલો એટલે ફીલ ફીલ કરીને વાંચો બરાબર ને ફીલ કરીને વાંચો એટલે તમે લોકોને વાંચવાની મજા આવશે અને બીજું નરસિંહ મહેતા વિશે લખવું હોય તો લખો યાર મોટો ક્વેશ્ચન પૂછાય તો આગળ ભરી દો પ્રસ્તાવના ઘણી બધી નરસિંહ મહેતાજી જે જૂનાગઢમાં રહેતા હતા નરસિંહ મહેતાજી જે જે પણ કંઈ કર્યું એ બધું એને લખ્યું છે માનો કે કુંવરબાઈનું મામેરું કર્યું સામરસાના લગ્ન કર્યા એ બધી એને લખી છે કે કુંવરબાઈનું મામેરું કઈ રીતના ભગવાન શ્રી કૃષ્ણે કર્યું સામરસાના લગ્ન કઈ રીતના કર્યા શ્રાદ્ધ કઈ રીતના એને કર્યું એની મમ્મીનું એ બધું એમાં લખ્યું છે બરાબર છે બધું લખ્યું છે એ બધું યાદ હોવું છે કે આટલી બધી કૃતિ એને લખેલી છે ભારત માતા કીધે વંદે માતરમ તો આથી વિશે નરસિંહ કહે છે જાણે પણ ઓકે એવરીવન લેટ્સ એના પછી ધંધાએ ભાગીદારને દીધેલી લોન પણ હોય હવે ઇમોશનલી જતા કે સમજને ગહેરાઈને સમજો કે જો ભાગીદાર છે ધંધાને લોન ધીરે અને વ્યાજનો દર નક્કી ન હોય તો 6% પણ ધંધો ભાગીદારને આપે ધંધો ભાગીદારને લોન આપે ધંધો ભાગીદારને લોન આપે અને વ્યાજનો દર નક્કી કર્યો ન હોય તો કઈ વ્યાજ મળે નહીં નહીં ભારત માતા કી જય 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 સમજો ને એવી વાત ક્લિયર ચલો ભાગીદાર ધંધાને લોન ધીરે તો 6% વાર્ષિક ધંધો ભાગીદારને લોન આપે તો વ્યાજ મળે ઓકે એવરીવન હવે માનો કોઈ ભાગીદાર છે પોતાના ખીચામાંથી કંઈ ખર્ચો કરે ધંધા માટે એ રૂપિયાને શું કરવાનું ગાય ન ખાઈ જાય ધંધાનો સ્થળે જાય ગલામાંથી જે રૂપિયા ખરી જાય છે પાછા લઈ લે એને કહેવાય મજરે મેળવવા શું કહેવા મજરે મેળવવા એટલે એને મજરે મેળવવાનો અધિકાર છે સમજાય ગયું મજરે મેળવવા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય રિમ્બર્સમેન્ટ શું કહેવાય રિમ્બર્સમેન્ટ એના પછી હવે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી છે અને કઈ કઈ છે હવે તો તમને લોકોને આવડી ગયું કારણ કે આપણે પુનર્ગઠન કરી દીધું છે કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ બે છે એક સ્થિર મૂડી અને બીજું છે અસ્થિર મૂડી અસ્થિર મૂડી અસ્થિર મૂડી સ્થિર મૂડી ખાતામાં કયા કયા ખાતા બનાવે સ્થિર મૂડીમાં બે મૂડી એક સ્થિર બીજું ચાલુ ઉદાહરણ આપું કઈ રીતના માનો કે અમે લોકો છે 5 જણા મળીને વિચારતા હતા કે અમે લોકો એક ભાગીદારી પેઢી શરૂ કરીએ ક્લાસીસ માટે તો અમે લોકોએ શું કર્યું કે પેલા નક્કી કર્યું કે ભાઈ ચલો આપણે ભાગીદારી પેઢી બનાવી છે તો ભાગીદારી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવશું આપણે આ તે બધું નક્કી થયું પછી અમે લોકો એક શરત મૂકી કે બધા ભાગીદારો છે ને 50-50 હજાર રૂપિયા રોકડા કાઢવાના 5-5 હજાર આ 50-50 હજાર રૂપિયા એવા છે કે એમાંથી કોઈ અધવચન રૂપિયા ઉપાડવાના નહીં આ 50 હજાર રૂપિયા છે એ બેંકમાં એમનો પડ્યા રહેશે બરોબર છે આમાં આપણે લોકોએ કાંઈ નવા જૂનું કરવાનું નથી હા સિવાય કે કોઈ ભાગીદાર છૂટો થઈ જાય કોઈ ભાગીદારનું નિવૃત્તિ થાય કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો જ આપણે રૂપિયા કાઢવાના બાકી રૂપિયા કાઢવાના નહીં એટલે અમે લોકોએ શું કર્યું કે એ 50-50 હજાર રૂપિયા અમે ફિક્સ કરી નાખ્યું સમજાણું સ્થિર મૂડીમાં અમે શું કર્યું 50-50 હજાર ફિક્સ કરી નાખ્યું એટલે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે જેમાં મૂડી છે એ કોઈ દિવસ બદલાતી નથી અને કોઈ દિવસ મૂડી ન બદલાય એનો વ્યાજ હંમેશા દર વર્ષે કેવો આવતો હોય સરખું જ આવતો હોય એટલે અમે એક સ્થિર મૂડી ખાતું રાખશું બીજું તો બાકીના બધા વ્યવહાર કરવો હોય અમારે મારે કોઈ ભાગીદારને પગાર દેવો હોય મારે કોઈ ભાગીદારને ઉપાડ કરવો હોય તો મારે કોઈ ભાગીદાર મૂડી પર વ્યાજ દેવું હોય તો એની અસર મારે આપવા ક્યાં જ આવી તો એના માટે કીધું કે એના માટે તમારે શું બનાવવું પડશે ચાલુ ખાતું એટલે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અનુસાર બે ખાતા બનાવશું એક સ્થિર મૂડી ખાતું અને બીજું બનાવશું ભાગીદારોનું ચાલુ ખાતું નાઉ કે એવરીવન સમજાણું બધાને શ્યોર સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે પ્રજો બે ખાતા એક સ્થિર મૂડી અને બીજું ચાલુ ઓકે એના પછી જો અહીંયા તમને ચાર્ટ બનાવી આપું છે અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો એમાં એક જ ખાતું બનાવવાનું અને કયું હોય સ્થિર મૂડી હવે એના પછીનો ક્વેશ્ચન છે કે ભાગીદારોના ચાલુ ખાતાની બાકી કેવી હોય છે ઉધારે હોય અને જમા જો મૂડીની એક જ હોય કેવી જમા જ્યારે ચાલુ ખાતાની કેવી હોય જમા પણ હોય શકે અને ઉધાર પણ હોય શકે હવે આને લગતા બીજા 3-4 ક્વેશ્ચન છે એ જે 3-4 ક્વેશ્ચન છે એ હું તમને લોકોને વાર્ષિક હિસાબની અંદર શીખવાડીશ બરાબર છે કારણ કે હું તમને પ્રેક્ટિકલ કરીને શીખવા માંગુ છું ઓકે તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખ્યા આજની આ જે થિયરી છે અહીંયા કમ્પ્લીટ કરી છે વણી છે નેક્સ્ટ લેક્ચરમાં જશું જય ભગવાન જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ